रथयात्रा ने मंदिर द्वारा तैयारी करवामां आवी रही छे, त्यारे हवे राज्य सरकार द्वारा सेंट्रल अने स्टेट गुप्तचर विभाग पासेथी रिव्यू मंगावामां आव्यो छे। गुप्तचर विभागना रिव्यू बाद सरकार द्वारा रथयात्रा ने लईने निर्णय लेवाय तेवी शक्यता छे। रथयात्रा निकळवा अंगे स्टेट होम डिपार्टमेंटनी कमिटी निर्णय लेशे। रथयात्रा मामले केन्द्र सरकार पासेथी सलाह अने मार्गदर्शन लेवामां आवशे। त्यारबाद मुख्यमंत्री विजय रूपाणी, राज्य पोलीस वडा, अमदावाद पोलीस कमिश्नर, कलेक्टर सहित अधिकारी कमिटी अंतिम निर्णय लेशे। भगवान जगन्नाथ जी की आ 143मी रथयात्रा है। रथयात्रा ने अनुलक्षी जी रीते भगवान रथन रिपेरिंग काम समारकाम बधु शुरू थी गयु अने जेवी रीते भगवान वस्त्रों अलंकार बनी रहा है ए रीतनी रथयात्रा भगवान रथनी तैयारी थई रही है। ओछा में ओछो लोग जोड़ाय अने आ महामारी ने ध्यान में राखीने सरकारशी द्वारा अने मंदिरशी द्वारा एमना आदेशना अनुसार पालन करवामां आवशे। सरकार ने साथे जी वार्तालाप ने चाली रहा है, एमना बीजा भी चालशे अने जे आगळनुं सूचन आवशे आपने जणाववामां आवशे। बेठकने छेल्ले बेठकने निर्णय ने अनुसार अमे एनो निर्णय लेवामां आवशे। ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો તેને જ લઈ સૌથી મોટા સમાચાર છે અત્યારે આવી રહ્યા છે। 143મી જે રથયાત્રા નીકળનાર છે તેને લઈને મંદિર પરિસરમાં અને બહાર તૈયારીઓ ચાલી રહી છે, રથના રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે। ખુદ ભગવાન જગન્નાથ પણ અત્યારે મામાના ઘરે છે, તે ગયા છે ત્યારે, તેને જ લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય સરકારે કમિટીની રચના છે તે કરી છે અને આ કમિટી આખરી નિર્ણય કરશે કે નાથની યાત્રા નીકળશે કે નહીં નીકળે। સ્ટેટ હોમ ડિપાર્ટમેન્ટની આ કમિટી છે, તે કમિટીમાં મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર, કલેક્ટર સહિતના લોકો છે, તે હાઈ પાવર કમિટી છે તેમાં રહેશે અને આ કમિટી છે તે નક્કી કરશે। પરંતુ તે પહેલાની જો વાત કરવામાં આવે તો મંદિર પરિસરે પૂરી રથયાત્રાને લઈને તૈયારીઓ છે તે આરંભી દીધી છે। ભક્તજનોને પણ વિનંતી કરી છે કે ઘરે રહીને રથયાત્રા છે તેના દર્શન કરજો। 3 રથ નીકળશે, કોઈ આ વખતે ગજરાજ જોવા નહીં મળે, કોઈ ફ્લોટ્સ જોવા નહીં મળે, પરંતુ તે પહેલા રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય લેવાઈ શકે છે। કારણ કે કોરોનાની મહામારી છે તેને લઈને ઘણે બધા સંક્રમણ ના થાય તેને લઈને મોટા સંખ્યામાં લોકો ભેગા કરવા કે ન કરવા તેને લઈને રાજ્ય સરકાર પણ હવે ચિંતિત છે। લોકોને નહીં આવવા દેવા હોય તો મોટી સંખ્યામાં સુરક્ષાના જવાનો છે તે આવશે, ત્યારે સુરક્ષાના જવાનોને પણ અમદાવાદમાં લઈ આવવા, ક્યાં રાખવા, તેને સંક્રમિત થાય કે ન થાય, આ તમામને લઈને રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। રિપોર્ટ પણ માગવામાં આવ્યા છે, એક રિપોર્ટ સોંપાઈ પણ ગયો છે, ત્યારે બીજી વખત ફરીથી રિપોર્ટ માગવામાં આવ્યા છે અને તેમાં હવે નિર્ણય લેવાશે કે નાથની 143મી રથયાત્રા નીકળશે કે નહીં। કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।